આજે ભુજ ખાતે હોટેલ મંગલમ મધ્યે કચ્છના ઉદ્યોગકારોના બનેલા સંગઠન ફોકિયા દ્વારા સલામતી દિન નિમિત્તે પરિસંવાદનું આયોજન કરાયું હતું, જેમાં રાજ્યના ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય વિભાગના ડાયરેક્ટર શ્રી ડીસી ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે અતિથિ વિશેષ તરીકે કચ્છના કલેક્ટર શ્રી રેમ્યા મોહન હાજર રહ્યા હતા. આ સેમિનારમાં ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી વિભાગના માજી ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી યુ આર સોની, ટાટા પાવર મુંબઈના ચીફ સેફ્ટી ઓફિસર શ્રી ગૌરાંગ બક્ષી, કોસ્ટર ગુજરાત પાવર લિમિટેડના ફાયર અને સેફ્ટી વિભાગના વડા શ્રી પ્રમોદ સિંહ, રત્નમણિ મેટલ્સ એન્ડ ટ્યુબ્સ લિમિટેડના સિનિયર મેનેજર શ્રી પ્રજ્ઞેશ પટેલ, વેલ્સ્પનના આસિસ્ટન્ટ જનરલ મેનેજર શ્રી ઝાકીર અલી મેસુ તથા આદિપુરની ટીએપી ઓર્થોપેડિક હોસ્પિટલના ઔદ્યોગિક સલાહકાર ડોક્ટર બલવંત ગઢવીએ માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં ફોકિયાના શ્રી નિમિષભાઈ ફડકે સહિત કચ્છભરના અનેક ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ઇન્ડસ્ટ્રી સેફ્ટી વીકની વાત કરીએ તો દર વર્ષે આપણે ઉજવીએ છીએ. ઇન્ડસ્ટ્રીઝ સેફ્ટી એટલે ત્યાંના બધી રીતની સેફ્ટી, કેમિકલ ઇન્ડસ્ટ્રી હોય કે ફ્યુઅલ બેઝ ઇન્ડસ્ટ્રી હોય કે ગમે તે ઇન્ડસ્ટ્રી હોય, પોતાના સ્ટાફ, પોતાના સ્ટ્રક્ચર્સ અને કોઈ પણ ડિઝાસ્ટર કે એ બધી બાબતોમાં સાવચેતી રાખીને કેવી રીતે ઇન્ડસ્ટ્રીઓ ચલાવવાનું છે એ બાબતે સરકાર તરફથી ઘણા બધા નિયમો પણ છે. એ બધી બાબતોમાં બધાને સમજણ આપવા માટે જ આ ઇન્ડસ્ટ્રી સેફ્ટી વીક રાખતા હોઈએ છીએ. અને ફાયર હઝાર્ડથી માંડીને બધી રીતની સેફ્ટી મોટા યુનિટ્સ અને નાના યુનિટ્સ બધા પોતાની રીતે કોસ્ટ કરીને એ લોકો અમલ કરે એના માટે સૂચનો પણ આપવામાં આવે છે. અગાઉના કરતાં અત્યારે ઇન્ડસ્ટ્રીઝમાં જે કઈ દુર્ઘટનાઓ ને એક્સિડન્ટ્સ થતા હતા એમાં ઘટાડો તો થઈ જ ગયું છે, અને ભવિષ્યમાં પણ એ કરતાં બહુ સારી સિસ્ટમો ઊભી થાય એ ઈચ્છનીય છે. અને એ રીતે બધાને આખા દિવસનું સેમિનારમાં આજે બતાવવામાં આવશે, અલગ અલગ સ્પીકર્સ બધાને સમજણ આપશે. અને જેમ આ સેમિનારનું થીમ છે કે આપણે પ્રાયોરિટી સેફ્ટી છે એવું ના કહીએ, પણ અમારા જે વર્ક કલ્ચર, જે આપણું જે કલ્ચરમાં જ સેફ્ટી એક ભાગ બને, એટલે એના માટે કંઈ સ્પેશિયલ આપણે એફર્ટ્સ કરવાની જરૂર ના પડે એ રીતની થીમ ઉપર આજે આ સેમિનારનું આયોજન કરી રહ્યું છે. એટલે સેફ્ટી વીકના નિમિત્તે ફોકિયા અને ઇન્ડસ્ટ્રીનો ડિપાર્ટમેન્ટ જે છે એ લોકોએ એક યોગ્ય પગલું લીધું, જેથી કરીને આપણે જાણીએ છીએ કે કચ્છ વિસ્તાર બહુ મોટો છે અને એ વિસ્તારમાં જેટલું ઇન્સ્પેક્શન અથવા તો જે નજર આપણે રેગ્યુલર ઇન્સ્પેક્શન કરી શકીએ એના કરતાં ફેક્ટરીના દરેક હોદ્દેદારોને અહીંયા બોલાવી અને એમને સેફ્ટી વિશેની અવેરનેસ આપીએ તો એ વધારે ઇફેક્ટિવ ગણાય. અને આવું હંમેશા ફોકિયા નજર સમક્ષ રાખી ઇન્ડસ્ટ્રીની વધારે ને વધારે સેફ્ટી, ઇન્ડસ્ટ્રીને જે પોલિસી રિલેટેડ જે પણ પ્રશ્નો હોય એ પ્રશ્નોની રજૂઆત અને આને જે કંઈ અવેરનેસ પ્રોગ્રામ હોય એ ફોકિયાએ હંમેશા એ બાબતમાં આગળ રહે છે અને ઇન્ડસ્ટ્રીને ફોકિયાનો હંમેશા લાભ મળતો રહે છે. આજે આપણા સદનસીબે ચૌધરી સાહેબને, કલેક્ટર સાહેબને, અહીંયા જે ફેક્ટરી ડિપાર્ટમેન્ટના દરેક અધિકારીઓ આવી અને ઇન્ડસ્ટ્રીના દરેક પ્રતિનિધિઓને ખૂબ જ સારામાં સારું માર્ગદર્શન આપશે, જેથી એ આવતા સમયમાં એ ફેક્ટરીઓને ખૂબ જ મદદરૂપ થશે. આજે આપણે ફોકિયા અને અમારા ડિપાર્ટમેન્ટ સાથે એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવેલું છે. એમાં ખાસ કરીને કન્સ્ટ્રક્શન સેફ્ટી અને જે કારખાનાઓમાં કામ કરતા શ્રમયોગીઓ છે એમને સુરક્ષાને લગતા વિષયો અને ખાસ જાણકારી કે જેમાં કારખાનાઓમાં કામ કરતી વખતે સુરક્ષાનું શું ધ્યાન રાખવું, મેનેજમેન્ટ તરફથી જે પ્રયત્નો કરવામાં આવે છે, રક્ષણાત્મક સાધનો આપવામાં આવે છે એનો કેવી રીતે ઉપયોગ કરવો અને આ બધાના સહિયારા પ્રયત્નોથી આપણે અકસ્માતો ઘટાડવા માટે નો આ સેમિનાર યોજવામાં આવ્યો છે. ના, એકચ્યુઅલી અકસ્માતનો આંકડો તો આપણો ઓછો છે. જે 58 કારખાનાઓ એવા છે કે જે અમે અતિ ભયજનક કારખાનાઓ તરીકે વર્ગીકૃત કરેલા છે. ખાસ કરીને આ કારખાનાઓમાં અમારે સલામતીને લગતું નિરીક્ષણની પદ્ધતિ અલગ છે. એમાં ખાસ કરીને અમે સેફ્ટી પર વધારે ફોકસ કરીએ છીએ, જેથી કરીને અકસ્માતો ઓછા થાય. આપણે સૌ જાણીએ છીએ કે કારખાનાઓમાં જે કામ કરવાનું હોય છે તેમાં અકસ્માતો બે પ્રકાર થાય છે. એક તો અસલામત પરિસ્થિતિ કે જ્યાં
આપણે જે વર્કરો કામ કરે છે અને આસપાસમાં જે પરિસ્થિતિ હોય એ જોખમી હોય કે જેના કારણે અકસ્માતો થવાની શક્યતા વધારે હોય. બીજું છે અનસેફ એક્શન, કે જે કામદારો કામ કરે છે એમને જો પૂરતી જાણકારી ના હોય સુરક્ષાની તો ખોટી રીતે ક્યારેક કામ થઈ જાય. માની લો કે શોર્ટકટ કે આપણે કોઈ કે ઇલેક્ટ્રિકનું શોર્ટ જો અર્થિંગ ના કરેલું એવી જે છે પદ્ધતિઓ, કામ કરવાની અસંરક્ષિત પદ્ધતિઓ, એને કારણે અકસ્માતો થાય. અમારા ખાતાની પોલિસી છે કે જે પણ કારખાનામાં અકસ્માતો થાય, ખાસ કરીને પ્રાણઘાતક એટલે કે મૃત્યુ થાય અથવા સિરિયસ બોડીલી ઇન્જરી થાય, એમાં અમે અવશ્ય કાયદેસરના પગલાં, જેમ કે ફેક્ટરી એક્ટની જે પ્રકરણ 4માં જોગવાઈ છે સલામતી, એને કોઈ જોગવાઈનો ભંગ હોય તો કાયદેસર કાયદા ભંગ દર્શાવીને કોર્ટમાં કેસો દાખલ થાય છે. આપ કદાચ જાણતા જ હશો કે કચ્છમાં આજે અમારો કાયદો છે કારખાના ધરોગણી છે અને કલમ 92 મુજબ જે 2 લાખ રૂપિયા સુધીની દંડની જોગવાઈ, અરે 1 લાખ સુધીની અને 2 વર્ષની જે સજાની જોગવાઈ, મહત્તમ 1 લાખ રૂપિયાનો દંડ કચ્છમાં થાય છે.